जा सफलता निश्चित त्या। નમસ્કાર, અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। સૌથી મોટા સમાચાર, રશિયાના વિદેશ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો વિનાશકારી હશે। અમેરિકાના ઇશારે ન ચાલે યુક્રેન, વિશ્વયુદ્ધ થયું તો એટમ યુદ્ધ હશે। એટલે કે ફરી એકવાર આ પ્રકારની ધમકી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આજે જ બાઇડન દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં બાઇડને કહ્યું છે કે જો આ જ પ્રકારે રશિયાની જે હુમલાની ગતિવિધિઓ છે તે ચાલુ રહેશે તો રશિયાએ તેના પરિણામ ચોક્કસથી ભોગવવા પડશે। ત્યારે હવે રશિયાના વિદેશ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે જો અમેરિકાના ઇશારે યુક્રેન ચાલશે અને ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો તે વિનાશકારી હશે। અમેરિકાના ઇશારે ન ચાલે યુક્રેન, વિશ્વયુદ્ધ થયું તો તે એટમ યુદ્ધ હશે। તેવું નિવેદન આપ્યું છે રશિયાના વિદેશ મંત્રીએ। એક અહેવાલ પણ પ્રસારિત થયો હતો અને જેમાં એ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે જો ત્રીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિ સર્જાશે તો તે દુનિયા માટે વિનાશકારી હોઈ શકે છે। દુનિયા 18,000 વર્ષ પાછળ જતી રહેશે જો આ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો। યુક્રેન રશિયા સંકટ અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। યુક્રેનમાં ફસાયેલા ભારતીયો અંગે રશિયાએ મહત્વનો નિર્ણય લીધો છે। ભારત સ્થિત રશિયાના રાજદૂતે એક પત્રકાર પરિષદ કરી છે, જેમાં યુક્રેનમાં હુમલામાં ભારતીય વિદ્યાર્થીના મોત પર તેઓએ શોક પણ વ્યક્ત કર્યો। રશિયન રાજદૂતે કહ્યું કે આ ઘટનાની તપાસ કરાવાશે, ભારતીય નાગરિકોની સુરક્ષા પર તેઓએ આશ્વાસન આપ્યું છે। ભારતીય નાગરિકો માટે સેફ પેસેજ માટે પગલાં લેવાઈ રહ્યા હોવાનું પણ આશ્વાસન તેઓએ આપ્યું છે। તો ખાર્કિવ અને સુમીમાં ફસાયેલાઓ માટે ભારત સરકાર સાથે સતત સંપર્કમાં હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। રશિયન ક્ષેત્રના રસ્તે ભારતીયોને બહાર નીકળવા માટે પ્રસ્તાવ મળ્યો છે। ભારત તરફથી અમને અનુરોધ પ્રાપ્ત થયો હોવાનું પણ રશિયન રાજદૂતે જણાવ્યું છે। તો શું ત્રીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિ સર્જાવા જઈ રહી છે? કારણ કે યુક્રેન અને રશિયાના યુદ્ધથી કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી રહી હોય તેવો ખતરો જાણે કે દુનિયાભર પર ટોળાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ક્યારેક રશિયા તરફથી કોઈ નિવેદન સામે આવે છે, ક્યારેક અમેરિકા તરફથી અને ક્યારેક યુક્રેન તરફથી। ત્યારે આવો આખા યુદ્ધની અત્યારની પરિસ્થિતિ સમજવા માટે સીધા જઈએ સહયોગી સંધ્યા પાસેથી અને જાણવાની કોશિશ કરીએ કે હાલ શું ગતિવિધિઓ જોવા મળી રહી છે। જી સંધ્યા, હાલ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? સંધ્યા જી બિલકુલ, મેજિક વોલના માધ્યમથી આપણે સમજાવીશું, જે રીતે દરરોજ ન્યૂઝ 18 ગુજરાતી મેજિક વોલના માધ્યમથી આપણે સમજાવે છે કે કઈ પરિસ્થિતિ છે અત્યારે યુક્રેનમાં, જે પરિસ્થિતિ છે અમે આ વોલના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એક બાદ એક ત્યાં ધડાકા થઈ રહ્યા છે, ત્યાંની જનતાને નુકસાન પહોંચી રહ્યું છે, ત્યાંની બિલ્ડિંગો ધ્વસ્ત થઈ રહી છે, ખાસ કરીને જે સરકારી ઇમારતો છે તેને નુકસાન પહોંચાડી રહી છે રશિયન જે સેના છે। આપ જોઈ શકો છો અહીંયા બિલ્ડિંગની અંદરથી આ એક વિડીયો લેવામાં આવ્યો છે અને તેમાં જોવા મળી રહ્યું છે કે જોરદાર એક ધડાકો થઈ રહ્યો છે, ધૂળના ગોટે ગોટા ઉડી રહ્યા છે, ધુમાડા અહીંયા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, જે સિક્યુરિટીની ઓફિસીસ છે તેને ખાસ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો આ ભયાનક આ દ્રશ્યો છે, આપ સમજી શકો છો કે યુક્રેનની જનતાના શું હાલ થતા હશે। અને તેવામાં જ અમેરિકા અલગ અલગ જે નિવેદન આપી રહ્યું છે તેની પણ ઘણી મોટી અસર અહીંયા જોવા મળી રહી છે। ભલે આ બે દેશો વચ્ચેનું યુદ્ધ હોય પરંતુ આની અસર જે છે તે વિશ્વના અન્ય દેશો પર પણ પડી રહી છે। એ બિઝનેસ મારફતે પડી રહી હોય, ઇકોનોમી મારફતે પડી રહી હોય, મોંઘવારીને લઈને પણ એક આશંકા જે વ્યક્ત કરવામાં આવી છે તે આના કારણે જ વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે
युक्रेन साथ जो बिजनेस अने देशों है लईने पर मुश्किल अत्यारे वधी गई है, परंतु आ दृश्य घणु बधु कही जाए जे रीते सरकारी इमारतों ने नुकसान पहोंचाड़वामां आवी रह्यु छे, जे बॉम्बारो करवामां आवी रह्यो छे, मिसाइल थी अटैक करवामां आवी रह्यु छे। युक्रेन थी एक बात ए पण सामे आवी छे के त्यां एक एवी बाबत जणाववामां आवी छे के बाळको अने महिलाओ जे युक्रेनना जे स्थानिक लोको छे તે ત્યાંથી કીવ હોય કે અન્ય જે શહેરો છે જે અત્યારે રશિયાના અટેક સેન્ટર બનેલા છે ત્યાંથી તેઓ નીકળી શકે છે, પરંતુ યુવાનો અને ખાસ કરીને પુરુષોને ત્યાં રહેવા માટે કહેવામાં આવ્યું છે। એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે તેઓ રશિયન સેનાથી રશિયન જે સેના છે તેનો સામનો કરી શકે, માટે ત્યાંના યુવાનોને અને પુરુષોને ખાસ યુક્રેન ન છોડવા માટે કહેવામાં આવ્યું છે। બાળકોને જે મહિલાઓ છે તેઓ યુક્રેન છોડીને જઈ શકે છે, અને અહીંયા એક બાદ એક જે ધડાકા થઈ રહ્યા છે, આ ટીવી ટાવર પર આ હુમલો થયો છે જે આ દ્રશ્યો આપ જોઈ શકો છો। ટીવી ટાવર એટલે જે પણ જાણકારી યુક્રેનના લોકો મેળવી શકતા હોય અથવા તો યુક્રેનથી અન્ય દેશોમાં અને અન્ય દેશોના જે લોકો સુધી આ માહિતી પહોંચતી હોય ત્યાં જ સીધો હુમલો કરવામાં આવ્યો છે। સૌથી પહેલાં રશિયાએ એરબેઝને નુકસાન પહોંચાડ્યું હતું, કારણ કે સૌથી પહેલું જે ટાર્ગેટ કરવામાં આવ્યું હતું રશિયા તરફથી એ સૈનિકો પર કરવામાં આવ્યો હતો, ત્યાંની જે સરકારી ઇમારતો છે તેને ધ્વસ્ત કરવામાં આવી છે। અને ત્યારબાદ બીજા જે આ દ્રશ્યો છે સૌથી અગત્યના આ દ્રશ્યો છે, કારણ કે 6 દિવસનો સમય વીતી ગયો છે અને તેવામાં ભયાનક આ તસવીરો યુક્રેનની છે, અને જોઈ શકો છો કે ટીવી ટાવર પર જે હુમલો કરવામાં આવ્યો છે જેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે, ત્યાંથી વિઝ્યુઅલ બીજા જગ્યાએ ન પહોંચી શકે આ બીજા દ્રશ્યો છે। અહીંયા આ ટીવી ટાવર દેખાઈ રહ્યો છે, થોડો ઝાંખો આપને દેખાઈ રહ્યો હશે, જે ફૂલ એક અમે ટીવી ટાવરના દ્રશ્ય બતાવ્યા હતા। આ બીજો વિડીયો અમારી સામે આવ્યો છે, અને આ ત્રીજો વિડીયો છે, આપ જોઈ શકો છો દૂરથી કોઈએ પોતાની બિલ્ડિંગમાં લીધેલો આ વિડીયો છે, પોતાના ઘરની અગાશી પરથી આ લીધેલો આ વિડીયો છે, અને તેમાં દેખાય છે આ ટીવી ટાવર છે યુક્રેનથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, અને ત્યાં આ ટીવી ટાવરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। એટલે રશિયા એકદમ પ્લાનિંગ સાથે પોતાની રીતે આગળ વધી રહ્યું છે, પરંતુ યુક્રેનની મુશ્કેલી છે કે હજુ પણ ઓછું થવાનું નામ નથી લઈ રહી, કારણ કે એક શાંતિવાર્તા પણ યોજાઈ હતી, 2 દિવસ પહેલાં શાંતિવાર્તા યોજાઈ હતી કે ત્યાંથી એક ઉમ્મીદ જાગી હતી લોકોને, કદાચ આ શાંતિવાર્તામાંથી કોઈક એવો સારો નિચોડ પણ આવી જાય, કોઈક સારા સમાચાર આવી જાય, પરંતુ તે ન થયું, અને ત્યારબાદ એક બાદ એક હુમલા થતા ગયા। સરકારી જે ઇમારતો છે, ટીવી ટાવર છે, દરેક જગ્યાએ સિક્યુરિટીની જે ઓફિસિસ છે ત્યાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। રશિયા તરફથી બોમ્બમારી અને મિસાઇલ અટેક સતત થઈ રહ્યો છે। કીવમાં સૌથી વધુ નુકસાન અહીંયા પહોંચી રહ્યું છે, અને આ સાથે જ ત્યાંના નાગરિકોના હાલ બેહાલ થઈ ગયા છે। આપ સમજી શકો છો કે જ્યારે ગમે ત્યાંથી ગમે તે જગ્યાએથી બોમ્બમારી થઈ ગઈ છે, લોકો ઘરની બહાર નીકળી શકે તે પ્રકારની કોઈ પણ પરિસ્થિતિ અહીંયા નથી દેખાઈ રહી, અને માટે જ યુક્રેનમાં કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં જે પુરુષો છે તે જે રશિયન સેના છે તેનો સામનો કરવા માટે યુક્રેનમાં રહે બાળકો અને મહિલાઓને ત્યાંથી તેઓ બીજી સ્થળે શિફ્ટ કરી શકે તે પ્રકારની વાત કરવામાં આવી છે। પરંતુ જ્યારે આવા ધડાકા થઈ રહ્યા, આપ જોઈ શકો છો કે જેવો ધડાકો થયો છે, જે વ્યક્તિ વિડીયો લઈ રહ્યો છે, જે દૂરથી વિડીયો લઈ રહ્યો છે, પરંતુ તેનો હાથ પણ આખો હલી જાય છે। અહીંયા આપ જોઈ શકો છો કે કેટલાક ઓફિસર્સ અહીંયા દેખાઈ રહ્યા છે। ટીવી ટાવરને જ્યારે ધ્વસ્ત કરવામાં આવ્યો, આ વૃક્ષને પણ આગ લાગી ગઈ છે, એટલે જે ધડાકો જે મિસાઇલથી અટેક કરવામાં આવી રહ્યા છે, આસપાસનો જે વિસ્તાર છે તેને પણ મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે। ઇમારતો અત્યારે ખંડેરમાં પરિવર્તિત થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે, અને આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે। અલગ અલગ રીતે સિક્યુરિટી હોય, સેના હોય યુક્રેનની, તે મામલાને સંભાળવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ ગમે ત્યાંથી ગમે તે રીતે અટેક થઈ રહ્યો છે, અને જેના ભલે અહીંયા ધડાકો થયો છે, આપ જોઈ શકો છો કે ટીવી ટાવર અહીંયા દૂર દેખાઈ રહ્યું છે, બ્લાસ્ટ ત્યાં થયો છે, તેનાથી ઘણા અંતરે દૂર આ રહેણાંક એક વિસ્તાર અહીંયા દેખાઈ રહ્યો છે, પરંતુ તેના જે ફૂટચા છે, તેનો જે સામાન છે તે અહીંયા દૂર આવીને પડ્યો છે। એટલે આ જે આ દ્રશ્યો છે તે ઘણું બધું કહી જાય છે કે કઈ ભયાનક આ તસવીરો અહીંયાથી સામે આવી રહી છે, યુક્રેનની આ તસવીરો છે, અને આપ જોઈ શકો છો મારા સહયોગી જણા પણ આપણી સાથે જોડાયા છે, વધુ અપડેટ આપણે તેમની પાસેથી લેવાનો પ્રયત્ન કરીએ। મેં આ વિઝ્યુઅલના માધ્યમથી આપને સમજાવ્યું છે, બીજો અપડેટ મારા સહયોગી જણા આપશે આપને। જે બિલકુલ સંધ્યા, એટલે કે અત્યાર સુધી જે પ્રકારે ટીવી ટાવરમાં હુમલા થયા હતા, 5 લોકોના મોતના પણ સમાચાર લગાતાર આ અંગે અપડેટ્સ આપણે લોકો સુધી પહોંચાડી રહ્યા છે। અત્યાર સુધી 1000થી વધુ ભારતીય પરત લાવી ચૂક્યા છે, ભારતીયોને પરત લાવવા તમામ પગલાં ભરીશું। યુપીના રોબર્ટ્સગંજમાં પ્રધાનમંત્રી મોદીએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે, તેઓએ કહ્યું છે કે ભારતીયોને પરત લાવવામાં કોઈ કસર બાકી રાખવામાં નહીં આવે। જી હા, પ્રધાનમંત્રી દ્વારા ફરી એકવાર આશ્વાસન આપવામાં આવ્યું છે, જે આંકડો આપવામાં આવ્યો છે, અત્યાર સુધી 1000થી વધુ ભારતીયોને યુક્રેનથી પરત લાવવામાં આવ્યા છે, અને ભારતીયોને હજુ પણ પરત લાવવાની કામગીરી ચાલી રહી છે। ભારતીયોને પરત લાવવા તમામ પગલાં ભરવામાં આવશે,
તેઓ પ્રધાનમંત્રી મોદી આશ્વાસન આપ્યું છે એટલે કે યુક્રેનમાં જે પણ ભારતીયો ફસાયા છે તેઓને ડરવાની તેઓને ગભરાવવાની બિલકુલ જરૂર નથી કારણ કે ભારત સરકાર તરફથી લગાતાર એ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે એક એક ભારતીય જે અત્યારે યુક્રેનમાં છે તેને સહી સલામત રીતે ભારત લાવવામાં આવે। तो आज समाचारों पर लगातार रहेशे हमारी नजर ते पहला हाल एक ब्रेक। विविध छूटक दूध की कीमतों में प्रति लीटर 2 रुपया वधारो। અમદાવાદના એઈસી 4 રસ્તા પર સ્થાનિકોએ હોબાળો કર્યો। એએમસીની ડમ્પિંગ સાઇટને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો। બાંધકામ મટીરીયલ ડમ્પ કરવાના મામલે લોકોમાં રોષ જોવા મળ્યો। વાયુ પ્રદૂષણ થતું હોવાની લોકોએ રજૂઆત કરી। લોકોએ એકત્ર થઈને રોડ જામ કરવાનો પ્રયાસ કર્યો। સમજાવટ બાદ સ્થાનિકોએ રોડ ખુલ્લો કર્યો। 10 દિવસમાં નિરાકરણ લાવવાની બાંહેધરી અપાઈ। અમદાવાદના નવા નરોડામાં એક મકાનમાંથી 32 વર્ષીય મહિલાનો મૃતદેહ મળ્યો। 15 દિવસ પહેલાનો મૃતદેહ હોવાનું પોલીસનું અનુમાન। મહિલાની હત્યા થઈ હોવાની પોલીસને આશંકા। પોલીસ તપાસમાં મૃતક મહિલાના 3 યુવક સાથે સંબંધ હોવાનું સામે આવ્યું। મૃતક મહિલાનો તેના માતા પિતા સાથે સંબંધ ન હોવાથી તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। બનાસકાંઠા ભાજપમાં ભડકો। કેશાજી ઠાકોરનો પુત્ર આમ આદમી પાર્ટીમાં જોડાયો। જિલ્લા કિસાન સંગઠનના પ્રમુખની જવાબદારી સોંપાઈ। ગુજરાત કોંગ્રેસે આંદોલનની રણનીતિ નક્કી કરી। કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સમક્ષ આંદોલનાત્મક કાર્યક્રમનું પ્રેઝન્ટેશન રજૂ। વિધાનસભામાં સરકારના ઘેરાવમાં કોંગ્રેસ કરશે રાજ્યવ્યાપી દેખાવો। યુક્રેન રશિયા યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત। ખાર્કિવ પ્રાંતમાં ગોળીબારી દરમિયાન કર્ણાટકના 21 વર્ષીય યુવકનું થયું મોત। ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરીને આપી જાણકારી। મૃતક નવીનના પિતા સાથે પીએમ મોદીએ કરી ટેલિફોનિક વાત। પીએમ મોદીએ પરિવારને ફોન પર આપી સાંત્વના। નવીનના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું। 9000 ભારતીયોને યુક્રેન સરહદથી બહાર કઢાયા। બેલગોરોડ પ્રાંતમાં ભારતીય એમ્બેસીની ટીમ તૈનાત। યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા પૂરજોશમાં પ્રયાસ ચાલુ। બાદ સ્વાગત છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। યુક્રેનના પૂર્વ રાષ્ટ્રપતિ વિક્ટર મિન્સ્ક શહેર પહોંચ્યા છે। ઝેલેન્સ્કીના તખતા પલટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રાષ્ટ્રપતિ પુતિનના નજીકના ગણાય છે વિક્ટર। હવે વિક્ટરને રાષ્ટ્રપતિ બનાવવાની કવાયત હાથ ધરાય તેવી શક્યતાઓ ભરપૂર વ્યક્ત કરવામાં આવી રહી છે। ફરી એકવાર જણાવી દઈએ, યુક્રેનના પૂર્વ રાષ્ટ્રપતિ વિક્ટર મિન્સ્ક શહેર પર પહોંચ્યા છે અને ઝેલેન્સ્કીના તખતા પલટની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। રાષ્ટ્રપતિ પુતિનના નજીકના ગણાય છે વિક્ટર, એટલે કે અત્યારે યુક્રેન જે પરિસ્થિતિ છે તેના પર મહદઅંશે કાબુ મેળવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જો વિક્ટરને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે તો આ યુદ્ધ પર શું પૂર્ણવિરામ લાગી જશે, ચોક્કસથી આ સવાલ છે। પરંતુ હાલ તો ગતિવિધિઓ તેજ, ઝેલેન્સ્કીના તખતા પલટની તો આપણે જણાવી દઈએ, અત્યાર સુધી જે જે ઘટનાઓ સામે આવી, લગાતાર 7 દિવસ યુદ્ધના વીતી ચૂક્યા છે, જેમાં લગાતાર રશિયન સેના દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે। રેલવે સ્ટેશનને તબાહ કરી દેવામાં આવ્યું છે, સાથે જ બજારોમાં બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે। ભલે એવી ખાતરી આપવામાં આવી હોય પહેલા રશિયા દ્વારા કે સામાન્ય લોકોને કોઈ પણ ઈજા પહોંચાડવામાં નહીં આવે, પરંતુ હવે તેનાથી તદ્દન ઉલટું જોવા મળી રહ્યું છે। રેલવે સ્ટેશન અને બજારમાં પણ બ્લાસ્ટ કરવામાં આવે છે, લોકોના મોતની ઘટનાઓ પણ સામે આવી રહી છે। પોલીસ મુખ્યાલય તબાહ કરી દેવામાં આવ્યું છે, સિક્યોરિટી ઓફિસ જે છે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે જે મોતનો આંકડો છે તે વધી રહ્યો છે। મિસાઇલથી લગાતાર કરવામાં આવી રહ્યા છે હુમલા। ઓઇલ ટેન્ક પણ તબાહ કરવાની કોશિશ કરાઈ, લગાતાર આ પ્રયત્નો હજુ પણ ચાલુ। ટીવી ટાવર પર હુમલો કરવામાં આવ્યો, જેમાં 5 લોકોના મોત થયા। જોકે લોકો દ્વારા રશિયન ગાડીઓ રોકી વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો અલગ અલગ 10 તબાહીના દ્રશ્યો અમે લગાતાર આપણે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। યુક્રેનમાં હાલ જે પરિસ્થિતિ છે લગાતાર વણસતી જઈ રહી છે અને યુક્રેનના લોકો જાણે કે અરજ કરી રહ્યા છે કે આ હુમલો જે છે તેને રોકી દેવામાં આવે। તો યુક્રેન અને રશિયા વચ્ચેનું આ યુદ્ધ છે
તે લાખો લોકો માટે તબાહી લઈને આવ્યો છે અને લગાતાર 7 દિવસથી જે યુદ્ધ ચાલી રહ્યું છે, ભલે યુક્રેન હાર ન માની રહ્યું હોય પરંતુ લોકો જે છે તેમના મોતના આંકડાઓ પણ વધી રહ્યા છે। હાલની પરિસ્થિતિ વિશે વધુ વાત કરવા માટે ફરી એકવાર જઈએ સહયોગી સંધ્યા પાસે અને જાણવાની કોશિશ કરીએ। સંધ્યા, લગાતાર કરવામાં આવી રહ્યા છે હુમલાઓ, જે પ્રકારે મિસાઇલ છોડવામાં આવી રહી છે, ડ્રોન હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, પરમાણુ હુમલાની પણ જે છે તે ચીમકી આપી ચૂક્યું છે રશિયા। જાણવા માંગીશું અત્યાર સુધી કઈ કઈ હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે। બિલકુલ, અને આ હુમલાઓની ઘટના વચ્ચે અગત્યનું એક નિવેદન જે રશિયાના વિદેશમંત્રી તરફથી આવ્યું હતું, અને એ નિવેદન એ હતું કે અમેરિકાના ઇશારે યુક્રેન ન ચાલે, કારણ કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થયું તો વિનાશકારી હશે, અને ફક્ત યુક્રેન માટે નહીં પરંતુ વિશ્વ માટે આ વિનાશકારી હશે। આ પ્રકારની ચેતવણી આપવામાં આવી છે। બીજી તરફ જે અમેરિકા છે તે રશિયા પર આખો જે વાત છે એ રશિયા પર ઢોળી રહ્યું છે, એટલે વાત રશિયા અને અમેરિકા વચ્ચે જે નુકસાન સૌથી મોટું થઈ રહ્યું છે તે યુક્રેનનું થઈ રહ્યું છે। આ બિલ્ડિંગના દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે નુકસાન પહોંચ્યું છે। એક બાદ એક જે મિસાઇલ અટેક થઈ રહ્યા છે, બિલ્ડિંગો ધ્વસ્ત થઈ રહી છે, બિલ્ડિંગોને સીધા જ ટાર્ગેટ જે છે તે સરકારી બિલ્ડિંગોને કરવામાં આવી છે, જે સરકારી વસાહતો છે તેને ખાસ નુકસાન કરવામાં આવી રહ્યું છે। એ પછી ટેલિફોન એક્સચેન્જની વાત હોય, જે સિક્યુરિટી જે ઓફિસીસ છે તેની વાત હોય, ટીવી ટાવર પર હુમલો કરવામાં આવ્યો છે, એટલે કોઈ પણ એવી જગ્યા રશિયા તરફથી બાકી નથી રાખવામાં આવી। અને આપ જોઈ શકો છો એક સમય જે હતો, જે આ બિલ્ડિંગ આપ દેખાઈ રહ્યો છો, લોકોની અહીંયા ચહેલ પહેલ જોવા મળતી હતી, લોકો રોજ અહીંયા ઓફિસે કામ અર્થે આવતા હતા, અહીંયા આ જે રસ્તો દેખાઈ રહ્યો છે ત્યાંથી લોકો પસાર થતા હતા, પરંતુ હવે આપ જોઈ શકો છો કે જે રીતે હુમલા થઈ રહ્યા છે, આગની જ્વાળાઓમાં પરિવર્તિત થઈ રહી છે આખી બિલ્ડિંગ અને ખંડેરમાં બદલાઈ ગઈ છે આ બિલ્ડિંગ। એક સમય હશે કે આ જે નવી પેઢી જે છે, આજની પેઢી કદાચ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છે, નાના જે બાળકો છે તે આ દ્રશ્યો જોઈ રહ્યા હશે, તેમના માનસપટલ ઉપર કઈ પ્રકારની અસર પડતી હશે આ દ્રશ્યોના માધ્યમથી આપ જોઈ શકો છો। કયા ડરના માહોલમાં યુક્રેનના લોકો જીવી રહ્યા હશે અત્યારે તે આપ સમજી શકો છો આ, કારણ કે અહીંયા બેઠા, ઇન્ડિયામાં બેઠા બેઠા આ દ્રશ્યો જોઈને જો આપણે હચમચી જતા હોય તો રોજ આવા ધડાકા ત્યાં જોવા મળી રહ્યા છે। 24 કલાક લોકો ડરના માર્યા, જો ઘરની અંદરથી પણ લોકો એ દ્રશ્યો આપ જોઈ શકો છો, રહેણાંક આ વિસ્તાર છે, ઘરની અંદરથી લીધેલા આ દ્રશ્યો આપને જોઈ શકો છો કે જેવો જ ધડાકો થાય છે ત્યાં ઉભેલ વ્યક્તિ જે છે જે કેમેરામાં કંડારી રહ્યા છે, કેમેરામાં કેપ્ચર કરી રહ્યા છે આ દ્રશ્યો, તે પણ તેમનો હાથ પણ હલી જાય છે, તે પણ શેક થઈ જાય છે કે આ શું થઈ રહ્યું છે। પરંતુ આ કેમેરામાં કેદ કરીને એટલા માટે આ દ્રશ્યો આપની સામે લાવી રહ્યા છે કે જે થઈ રહ્યું છે દુનિયાને યુક્રેનના લોકો આ બતાવવા માટે પણ ઈચ્છી રહ્યા છે કે કઈ પરિસ્થિતિમાં યુક્રેનના લોકો જીવી રહ્યા છે। કારણ કે રશિયાએ ભલે એ દાવો કર્યો હોય કે અમે સ્થાનિક જે લોકો છે, સ્થાનિક જે વસાહતો છે ત્યાં અમે નુકસાન નહીં પહોંચાડીએ, જે સરકારી ઇમારતો છે અથવા તો સરકારી હસ્તકની જે પણ બાબતો છે ત્યાં જ અમે નુકસાન પહોંચાડીશું, પરંતુ એરિયલ શોટ આપ જોઈ શકો છો, આકાશમાંથી લીધેલો એરિયલ શોટ આપ જોઈ શકો છો કઈ રીતે ત્યાંથી ગાડી પસાર થઈ રહી છે, અને તેવામાં જ આ હુમલો થઈ રહ્યો છે। ગઈકાલે પણ અમે એક દ્રશ્યો બતાવ્યા હતા, 3-4 ગાડી ત્યાંથી પસાર થતી હતી અને અચાનક જ બિલ્ડિંગ પર હુમલો થયો હતો, તે જ પ્રકારના આ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે કે અચાનક જ ત્યાંથી મિસાઇલથી અટેક કરવામાં આવી રહ્યા છે, બોમ્બમારી કરવામાં આવી રહી છે, એરિયલ શોટ આ યુક્રેનના આ દ્રશ્યો આપ જોઈ શકો છો, અને અચાનક જ ત્યાં બ્લાસ્ટ થાય છે, ત્યાંથી પસાર થતા આ ગાડી અહીંયાથી પસાર થઈ રહી છે, બીજું એક વ્હીકલ ત્યાંથી પસાર થઈ રહ્યું છે, બે ગાડીઓ અહીંયાથી પસાર થઈ રહી છે, અને એ સમયે આ બ્લાસ્ટ થઈ રહ્યો છે। આપ સમજી શકો છો કે યુક્રેનમાં કયા પ્રકારની આ પરિસ્થિતિ છે, મેજિક વોલના માધ્યમથી અમે આપને સમજાવી રહ્યા છે, કયા ડરના ઓથાર હેઠળ અત્યારે યુક્રેનના લોકો અત્યારે જીવી રહ્યા છે। ઘણા લોકો એવી પરિસ્થિતિમાં હશે કે ખાવા પીવાના પણ ફાંફા પડી ગયા છે, કારણ કે ઘરની બહાર નીકળી ન શકે તે પ્રકારની આ પરિસ્થિતિ છે, અને તેવા એક તરફથી અમેરિકાથી દબાણ થઈ રહ્યું છે, પહેલા તેણે સેના મોકલવાની વાત કરી હતી, બાદમાં તેણે પીછેહટ કરી દીધી છે, એટલે યુક્રેન હવે આખો મામલો પોતાની જાતે આ સંભાળી રહ્યો છે, અને તેવામાં રશિયા તરફથી પણ દબાણ વધી રહ્યું છે। કારણ કે જે રીતે મેં પહેલાં આપને જણાવ્યું હતું કે વિદેશમંત્રી, રશિયાના વિદેશમંત્રી તરફથી નિવેદન આવ્યું છે કે અમેરિકાના ઇશારે યુક્રેન ન ચાલે, જો આ ત્રીજું વિશ્વયુદ્ધ થયું તો વિનાશકારી હશે, અને આ વિનાશકારી હશે એક શબ્દના માધ્યમથી જ તેણે ઘણું બધું કહી દીધું છે કે ફક્ત નુકસાન યુક્રેનનું નહીં થાય, આવનારી પેઢીને નહીં થાય, વર્તમાનના લોકો જે જીવી રહ્યા છે તેને નહીં થાય, પરંતુ વિશ્વને આ નુકસાન ભોગવવું પડશે, અને તે જ આ દ્રશ્યો પણ આપણને
ने बताई रहा है, साबिती आप रहा है आ दृश्य कि कया प्रकार नुकसान रशिया इच्छी रहू है, युक्रेन ने लैने इच्छी रू है। फक्त आ नुकसान युक्रेन नहीं परंतु विश्व तमाम लोग आ नुकसान है। फरी एक वक्त आ दृश्य आपने बताई रही है, टीवी टावर पर जी रीते हमलो कर ध्वस्त कर सीधा जो पॉइंट टार्गेट कर रहा है। जी हाँ, सीधो ज टार्गेट अँ टीवी टावर पर कर ध्वस्त कर नेटवर्क ज्यांथी जे दृश्यो जई शके बीजी जग्याए जई शके एवी ज जग्या पर तेओ हुमलो करी रह्या छे। सिक्योरिटी ऑफिस में तेओ हुमलो करी रह्या छे अने त्यां सिक्योरिटी ऑफिस में आप समझी शको छो कैमरा होय त्यांथी वॉच करवामां आवतुं होय छे। घणा बधा दृश्यो जे शहेरना होय त्यां वॉच करवामां आवता होय छे अने एवी जग्याए हुमला थई रह्या छे जेथी कोई पण माहिती युक्रेनमांथी बहार न जाय ते प्रकारनी वात क्यांक ए रशियाना मनमां छे अने माटे ज ए आ तमाम स्थळो पर हुमला करी रह्या छे। टीवी टावरना आ दृश्यो जे त्रण चार एंगल थी अमे आ दृश्यो बताव्या छे अने फरी एक वखत मारा सहयोगी झरणा पासे जईशुं अने ए समजवानो प्रयत्न करीशुं के वधु शुं अपडेट रशिया ने युक्रेन थी आवी रह्युं छे। जी बिल्कुल संध्या, एटले के अत्यारथी ज जो युक्रेन ने एवं लागत हो थोड़ी घनी वाटाघाटो थकी जो आ समस्या ने निवारी शकाशे परंतु तेवो आ सात दिवस थी लगातार नहीं लागी रहू कारण के वधु एक घटना एवी सामे आवी छे। कोनोटोप शहर ने तबाह करवानी रशियाए धमकी आपी छे। कोनोटोप शहर ना मेयर दावो कर्यो छे कोनोटोप शहर रशिया ने सौंपवानी मांग रशिया करी रह्यु छे अने तेनी धमकी पण आपी देवामां आवी छे। जो कोनोटोप शहर रशिया ने नहीं सौंपवामां आवे तो कोनोटोप शहर ने तबाह करी नाखवामां आवशे। जे परिस्थिति हाल खार्कीवमां छे, जे परिस्थिति हाल कीवमां छे, तेवी ज परिस्थिति कोनोटोप शहर में पण थई शके छे तेवी शक्यताओ जोवा मळी रही छे। अने आवुं ज कोनोटोप शहर ना मेयरे एक निवेदन आप्युं छे, तेमनुं कहेवुं छे के रशिया आ अंगे लगातार धमकी आपी रह्युं छे। तो रशिया युक्रेन पर वेक्यूम बॉम्ब थी हुमलो कर्यो होवानो युक्रेन दावो कर्यो छे। तेरे सवाल ए थाय छे के शुं त्रीजा विश्वयुद्धनी शरूआत थई गई छे। रशिया ने अमेरिका बन्ने देश वच्चे वेक्यूम बॉम्ब ने लईने जंग छेड़ाई छे। आओ अमारा खास रिपोर्ट में जोईए कि आखरे शुं छे आ वेक्यूम बॉम्ब। शुं रशियाए युक्रेन पर वेक्यूम बॉम्ब बरसाव्या? શું રશિયાએ 7100 કિલોના બોમ્બથી હુમલો કર્યો? શું ફાધર ઓફ ઓલ બોમ્બથી ત્રીજા વિશ્વયુદ્ધના મંડાણ? યુક્રેનના ઓખતિરકાના મેયરે રશિયા પર મોટો આરોપ લગાવ્યો છે। ઓખતિરકાના મેયરના પ્રમાણે રશિયાએ સોમવારે યુક્રેન પર વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો, જોકે જેનેવા કન્વેન્શન અંતર્ગત વેક્યુમ બોમ્બનો ઉપયોગ પ્રતિબંધિત છે। न्यूक्लियर अटैक ना खतरा वच्चे वेक्यूम बॉम्बना हुमला थी युक्रेन में अफरातफरी मची गई है। वेक्यूम बॉम्ब खूब ज खतरनाक थर्मोबैरिक हथियार होय छे, जेना विस्फोट बाद मोटा प्रमाण में नाना मोटा बॉम्ब निकले छे अने वधारे प्रमाण में तबाही मचावे छे। वेक्यूम बॉम्ब ने फाधर ऑफ ऑल बॉम्ब पण कहेवाय छे। आनी भीषणतानो अंदाज आ वात परथी लगावी शकाय छे के एना विस्फोटथी 300 मीटरनी अंदर कोईनुं पण बचवुं मुश्किल छे। आने परमाणु बॉम्बना समकक्ष बॉम्ब पण कही शकाय छे। આ બોમ્બમાં બારૂદનો ઉપયોગ નથી થતો। આ બોમ્બ ઉચ્ચ દબાણવાળા વિસ્ફોટકોથી ભરેલા હોય છે। વેક્યુમ બોમ્બ વાતાવરણમાં ઓક્સિજનને શોષી લે છે, જેમાંથી અલ્ટ્રાસોનિક શોક વેવ નીકળે છે। આ બોમ્બથી 300 મીટરની અંદર ભયાનક નુકસાન થાય છે। આ 44 ટન TNTની તાકાતવાળો વિસ્ફોટ કરી શકે છે। વેક્યુમ બોમ્બનું વજન 7100 કિલોગ્રામ હોય છે। રશિયા અને અમેરિકા બંને દેશ પાસે વેક્યુમ બોમ્બ છે। રશિયાએ 2016માં સિરિયામાં ઉપયોગ કર્યો હતો, જ્યારે અમેરિકાએ 2003માં અફઘાનિસ્તાનમાં વેક્યુમ બોમ્બથી હુમલો કર્યો હતો। પરંતુ રૂસ અને અમેરિકાની પાસે જે વેક્યુમ બોમ્બ છે તેમાં થોડોક ફરક છે। રશિયા પાસે 7100 કિલોગ્રામ અને અમેરિકા પાસે 9800 કિલોગ્રામના વેક્યુમ બોમ્બ છે। રશિયાના વેક્યુમ બોમ્બની ક્ષમતા 44 ટન TNT અને અમેરિકાના વેક્યુમ બોમ્બની ક્ષમતા 11 ટન TNT છે। રશિયાનો વેક્યુમ બોમ્બ 300 મીટરના વિસ્તારમાં તબાહી મચાવશે તો અમેરિકાના વેક્યુમ બોમ્બથી 150 થી 300 મીટરના વિસ્તારમાં નુકસાન પહોંચે છે। દાવો કરાઈ રહ્યો છે કે યુક્રેન પર રૂસે આવા જ વેક્યુમ બોમ્બથી હુમલો કર્યો છે। વેક્યુમ બોમ્બમાં વિસ્ફોટ બાદ વધુ પ્રમાણમાં નાના નાના બોમ્બ નીકળે છે। આ નાના બોમ્બ નિર્ધારિત લક્ષ્યની આસપાસ પણ તબાહી મચાવે છે। આ બોમ્બ લાંબા સમય સુધી જમીન પર પડ્યા રહી શકે છે। યુદ્ધ ખતમ થઈ ગયા બાદ પણ લોકો પર વેક્યુમ બોમ્બની ઝપેટમાં આવવાનો ખતરો છે।
तो आ साथ ज बुलेटिन समाप्त करीशुं। वधु समाचारो विस्तारथी जोवा माटे आप जोता रहो न्यूज 18 गुजराती।